नमस्कार विद्यार्थी मित्रों, आप सबनों हार्दिक स्वागत है अतुल चावड़ा एजुकेशन में। तो विद्यार्थी मित्रों, आज वीडियो अंदर में आप बात करना है आंकड़ा शास्त्र विषय धोरण छ आप 11 द्वितीय वार्षिक परीक्षा जो कुल गुण तुम्हारे 50 पेपर पूछा तना विषे आप बात करवा। तो आनारी जे तमारी द्वितीय परीक्षा है तेमा केवा प्रकार प्रश्न पूछा से केवा प्रकार पेपर रहे तो आप अँ पूरेपूरू पेपर मुकेलू है अने आ पेपर अपने अँ जोता जाए कि केवा प्रकार प्रश्न पूछाय। तो वीडियो ने आगे वधारता पहला विद्यार्थी मित्रों, जो हजी सुधी पर तुम अमरी यूट्यूब चैनल सब्सक्राइब न करो प्लीज सब्सक्राइब कर दो और बाजू बेल आइकन प्रेस कर दो जेने लेटेस्ट वीडियो नोटिफिकेशन तमने मिलता रहे अने विद्यार्थी मित्रों तमारा मित्रों सुधी शेर पण करजो जेथी करीने लोकोने पण उपयोगी थाय। तो चलो विद्यार्थी मित्रों आपणे विभाग एनी वात करीए। तो विभाग एमां तमे विद्यार्थी मित्रों तमने नीचेना प्रश्नना जे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर लखो, प्रत्येकनो एक गुण रहेशे अने तमने विभाग एनी अंदर 10 માર્ક્સનું पूछवामां आवशे। तो 10 માર્ક્સના प्रश्न केवा रहेशे तमे जोई शको छो કે તમારે પહેલા ચેપ્ટરથી જ તૈયારી કરવાની રહેશે ને। અગાઉના આપણે વિડીયોમાં પણ જણાવેલું હતું કે આંકડાશાસ્ત્રમાં કયા પ્રકરણમાંથી વધારે પૂછાશે, તો એનું હજી પણ તમે જો વિડીયો ન જોયો હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો। તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે કે માહિતી આપનાર અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંગત લક્ષણો જે પૂરકમાંથી એટલે આમાં કઈ આવશે, તો કે એમાં આવશે આપણે રૂબરૂ તપાસની। તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પ્રશ્નો આપણે રહેશે અને તમે જોતા જાઓ। અહીંયા આપણે સ્ક્રોલ કરીએ છીએ તો 10 જે પ્રશ્ન છે એક એક માર્ક્સના વિકલ્પોવાળા રહેશે વિભાગની અંદર। અને આ જે પ્રશ્ન છે મોસ્ટ એમ્પી છે વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને 50 માર્ક મેળવવામાં બહુ હેલ્પફુલ થશે। તો ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 5 માર્ક્સનું પૂછવામાં આવશે અને પ્રત્યેકના જે જવાબ છે એક કે બે વાક્યમાં ઉત્તર આપો અને પ્રત્યેકનો ગુણ રહેશે તમારે 1। તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, તો 11મો પ્રશ્ન છે કે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા। ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવા માટે કયા કયા માપનો ઉપયોગ કરવામાં આવે છે। 13મો પ્રશ્ન છે ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણી થઈ શકે। 14મો પ્રશ્ન છે કે સૌથી વધુ પ્રચલિત યાદશીક સંખ્યાઓનું કોષ્ટક કયું છે। અને 15મો પ્રશ્ન છે કે એક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ બુદ્ધિમત્તાનો આંક ચકાસવા માટે ધોરણ 10ના કુલ 70 વિદ્યાર્થીઓની સમશિષ્ટમાંથી 10 વિદ્યાર્થીઓના એક યાદચ્છિક નિદર્શન પુરવણી રહિત પ્રકારે મેળવો। તો આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાશે વિભાગ બીની અંદર। વિભાગ સીની વાત કરીએ, વિભાગ સીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 8 માર્ક્સનું પૂછવામાં આવશે અને જેના તમને પ્રત્યેકના 2 ગુણ રહેશે, એટલે કે તમારે 4 પ્રશ્નના જવાબ આપવાના રહેશે। તો અહીંયા 4 પ્રશ્નના અને તમને ઓપ્શનમાં આપેલા હશે 6। તો અહીંયા 16મો પ્રશ્ન છે કે કોસ્ટન અને કાઉન્ડન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો। 17મો પ્રશ્ન છે કે વિષમતાના પ્રકાર અને સરેરાશના માપ તથા ચતુર્થકના સ્થાન આકૃતિ દર્શાવો। 18મો પ્રશ્ન છે કે એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે, તો એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિની જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય। 19મો પ્રશ્ન છે નિદર્શન તપાસ ક્યારે કરવામાં આવે છે। અને 20મો પ્રશ્ન છે સ્ત્રીકરણ પ્રક્રિયા વિશે સમજાવો। ત્યાર પછી 21મો પ્રશ્નની તમારે અહીંયા વિધેય એફનો પ્રકાર જણાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીની અંદરમાં તમને 9 માર્ક્સનું પૂછવામાં આવશે, એટલે અહીંયા તમને એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે અને કોઈ પણ 3 પ્રશ્નના તમને જવાબ આપવાના રહેશે। તો અહીંયા આપણે 4 પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તો વિભાગ ડીની અંદર તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાં 22મા પ્રશ્ન છે આપણે સતત આવૃત્તિ વિતરણ રચના માટેના મુદ્દા ચર્ચો।
त्यार पछी 23મો प्रश्न छे कि 10 अवलोकनों सरवाळो 80 अने अवलोकनों ना वर्गनों सरवाळो 800 छे तो आ माहिती उपरथी चलनांक शोधो। अने 24મો प्रश्न छे कि नीचेनी माहितीनो उपयोग करी तेमनो विषमतांक शोधो। अने 25મો प्रश्न छे कि 22 पत्तामांथी जे मगमांथी बे पत्ता पसंद करवामां आवे आ बन्ने पत्तामां એમાં પહેલું છે કે એક પત્તું ચહેરાવાળું અને એક પત્તું ચહેરા વગરનું રીતે પસંદ કરી શકાય, અને બીજું છે કે બંને પત્તા જુદા જુદા કેટલી રીતે પસંદ કરી શકાય, અને ત્રીજું છે કે બંને પત્તા એક જ પ્રકારના કેટલી રીતે પસંદ કરી શકાય। તો આવા પ્રકારના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન રહેશે વિભાગ ડીની અંદર। વિભાગ ઈની અંદર વાત કરીએ તો વિભાગ ઈની અંદરમાં તમને 8 માર્ક્સનું પૂછવામાં આવશે, એટલે અહીંયા નીચેના કુલ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને દાખલા હશે એ દાખલા તમને 4 માર્ક્સના રહેશે અને વિભાગ ડીમાં તમને 8 માર્ક્સ મેળવવાના રહેશે। તો કેવા પ્રકારના દાખલા પૂછાશે તો અહીંયા 26મો પ્રશ્ન જોઈ શકો છો કે 3 ધન સંખ્યાઓ એટલે કે કે પ્લસ 4, 4 કે માઇનસ 2 અને 7 કે પ્લસ 1 ગુણોત્તર શ્રેણીમાં છે તો કે શોધો। તો અહીંયા 26મા પ્રશ્નમાં તમારે કે શોધવાનું કહે છે। 27મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 27મા પ્રશ્નમાં તમારે અહીંયા સૌથી વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો। ત્યાર પછી 28મો પ્રશ્ન છે કે અહીંયા જે 5% એટલે કે તમારે જે 30%ના વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો થવા માટેના જરૂરી ગુણ મેળવો, અને બીજું છે કે સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેના ન્યૂનતમ ગુણ કેટલા હશે। ત્યાર પછી વિભાગ એફની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો વિભાગ એફની અંદર તમને 10 માર્ક્સનું પૂછવામાં આવશે, એટલે કે અહીંયા એક પ્રશ્નના તમને 5 માર્ક્સના જે એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે 5 ગુણનો રહેશે, એટલે અહીંયા કોઈ પણ 2 પ્રશ્નના તમને જવાબ આપવાના રહેશે। અહીંયા 29મો પ્રશ્ન તમે જોઈ શકો છો કે બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાના પ્રકારો જણાવો। 30મો પ્રશ્ન છે કે બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 5 માર્ક્સમાં તમને અહીંયા વિષમતાંકના પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે વિષમતાંકના તમારે દાખલા કરવાના રહેશે। 31મા જોઉં તો કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈની અંદર એફની અંદર તમારે આ પ્રકારના 5 માર્ક્સના દાખલા પૂછવામાં આવશે, અને બાવલીના હશે વધારે પૂરતા, તો આનું જેમ બને એમ તમે વધારે આમાં ધ્યાન આપશો તો તમને 10 માર્ક્સ તો એમને એમ રોકડા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અને જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે, અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે, તો વિડીયો જોવા બદલ સૌનો આભાર, થેન્ક યુ।